This is our name, sir, doctor. What? Abdul Hussain. મોહમ્મદ અલી દેખાડો મને તો ખબર પડે ને આપણે કેટલા સરસ છે મોહમ્મદ અલી ઓલું ઊંધું નાખી દીધા ત્યારે તો તાર ભલીસમાં તો હતું નામ બામ લખતું તાર ભલીસમાં ભલે ઊંધું તો ઊંધું મોહમ્મદ અલી માય દે કેમ કરશો હવે રજા તને આવું છે જારક માં રજા આવું છું એક મિનિટ પછી પૂરા નથી ક્યાં છે આપણું રજિસ્ટરમાં મને નંબર દઈ દો હું કોઈ તે થવું Bye.
C'est unique, ça, dans le monde. Et vous allez voir aussi, quand nous allons rentrer à Amman, en Jordanie, vous allez voir, c'est le même, c'est le même pays. La Jordanie et ici, c'est le même pays. કેમ કે હમણાં જ એ વાત થઈ કે આપણે ઇન્શાલ્લાહ જો ખુદા ચાહશે અને તેમ આપણને સાથ આપશે અને આપણા નસીબમાં આ ઝિયારતો લખેલી હશે તો આપણે બૈતુલ મુકદ્દસ ના એ મુકદ્દસ મકામમાંથી આપણે પસાર થશું. બૈતુલ મુકદ્દસ એ મુકદ્દસ અને પાક અને તાહિર મકામાત છે કે જેને માટે અલ્લાહનો હુકમ હતો કે ખાને કાબાની પહેલા એ તમામ મુસલમાનોનો એ પહેલો કિબલો હતો અને જેની તરફ આપણા પૈગંબરે ઇસ્લામ એ તરફ મુસલમાનોને લઈને નમાઝ પડતા હતા અને જેઓને ખુદાએ ખાને કાબા અને મક્કા મદીને મુનવ્વરાની ઝિયારતો નસીબ કરી છે તો મદીને મુનવ્વરામાં એક એવી મસ્જિદ છે જે મસ્જિદના નામ છે મસ્જિદ ઝુલ કિબલતૈન. આ મસ્જિદમાં આપણે બધા જોયા એવા હશું ઇન્શાલ્લાહ. જેઓ ત્યાં ગયા છે ખુદા કબૂલ કરે, જેઓ નથી ગયા ઇમામ અને માસુમીન અને હલે બેત ના વાસ્તા આપીને હું દુઆ કરીશ કે ખુદા તેઓને જરૂર એ પણ આમીન. જેઓ ગયા છે તેઓ જોયા છે કે આ મુકદ્દસ મકામ જે બૈતુલ મુકદ્દસ છે એ ત્યાં મક્કા મદીને મુનવ્વરામાં એ મસ્જિદ ઝુલ કિબલતૈન યાની બે કિબલા વાળી મસ્જિદ જ્યાં રસૂલ ખુદા ને અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે પહેલા મસ્જિદે અક્સા તરફ બૈતુલ મુકદ્દસ તરફ એ નમાઝ રૂખ કરીને પડતા હતા અને બાદમાં બીજી નમાઝનો હુકમ થયો હતો કે હવે એ મારા હબીબ તમે હવે ખાને કાબા તરફ રૂખ કરો. સલ્લુ અલે નબી મળીએ છીએ અને આપણે અલ્લાહ પાકના શુક્ર માનીએ કે અહીં સુધી આવી પહોંચ્યા છે. જો કે હજી ખબર નથી કે ઇન્શાલ્લાહ ત્યાં પસાર થશું કે નહીં થઈ, પણ ખુદા એ કબૂલ કરે આપણી ઉમેદને કે આપણે ત્યાં જરૂર પસાર થઈએ. પણ આ બૈતુલ મુકદ્દસ છે શું? પહેલું એ છે કે હઝરત યાકૂબ પૈગંબરની દીકરીઓનું પુલ જ્યાંથી તેઓ નદીમાંથી પાણી ભરતા હતા ત્યાં આગળ પાસપોર્ટની તપાસ થાય છે જે પેલેસ્ટીનના સરહદ ગણાય છે. એટલે અહીંયાથી આટલી આટલી વસ્તુઓ આપણે દેખી શકશું, આટલા આટલા મકામાત ઇન્શાલ્લાહ જો ટેમ સાથ આપશે તો દેખી શકશું. એક આ હઝરત યાકૂબ પૈગંબરની દીકરીઓનો પુલ જ્યાંથી તેઓ નદીમાંથી પાણી ભરતા હતા ત્યાં આગળ પાસપોર્ટની તપાસ થાય છે જે પેલેસ્ટીનના સરહદ ગણાય છે. બીજું, તે પછી તિબિરિયામાં એક ગરમ હમામ છે જે ગંદકથી પાણી ગરમ થાય છે. આ બીજી વસ્તુ. ત્રીજું, બૈતુલ મુકદ્દસમાં ઝાવીએ હિન્દીમાં ઝવારો ઉતારો કરે છે. ત્યાં આગળ એક વકફ ઇમારત છે બૈતુલ મુકદ્દસનું પવિત્ર શહેર જેરુસાલેમ યાને શેરુસાલેમ ખાને કાબા તરફ કિબલો શરૂ થયા અગાઉ તે તરફ સગડા મુસલમાનો કિબલો સગડા મુસલમાન Le musulman habite dans l'ancien Jérusalem, où il y a la porte de Damas, et se trouve à côté du mont des Oliviers. C'est de l'autre côté, c'est très joli à voir. Voilà, vous voyez le religieux ? Ah oui, tout de suite. Hein? Permis, voilà. C'est ça, finalement. Vous voyez, tout ça, c'est... Oui, après 67. Après 67. Des œuvres sociales, ils font des enquêtes là où il y a des orphelins, là où il y a des veuves, voilà. Nous allons... Non, on ne va pas m'attirer. Voilà.
Ça, c'est le tome du rock. Et Mazidak, ça, c'est plus devant. Celui qui veut voir. Ça, c'est le tome du rock. Là. Monsieur Radu me dit qu'il ne pouvait pas faire mieux parce que par rapport qu'on doit aller à la frontière. Hein. Il va nous donner un welcome drink comme on appelle et puis on part directement au restaurant. C'est qui l'eau de la caméra de l'eau? Jacky est vraiment un papi, vraiment. Vraiment. Hein? Ah, alors, l'agent de l'Irak est déjà là. Il est là. Oui, oui. Ibrahim, quoi? L'ambassade de France ou un docteur? Est-ce qu'on va aujourd'hui une ambassade de France ou un docteur qui nous connaît mieux? Oui, bon. Prenez la décision comme vous voulez. Quel numéro de chambre? Le premier numéro. Tell them I need one doctor. Ah, yes. Un docteur? Hein? C'est pas l'Italie. Ah. My friend. Thank you.